વેલકમ વિદ્યાર્થી મિત્રો, શૈલજ જોશી ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું 12મા ધોરણમાં આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 1 સૂચક આંકમાં ઉદાહરણ નંબર 3 નો। આપણે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના દાખલા આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ। હવે અચલ આધારની રીતમાં જ એક થોડો ફેર આવે છે, જેની અંદર ક્યારેક આપણને રકમમાં એવું કહ્યું હોય છે કે દાખલો આપણે અચલ આધારની રીતે જ ગણવાનો છે, પરંતુ આધાર વર્ષ તરીકે 2 અથવા 3 વર્ષની સરેરાશ લેવાની હોય છે। તો જ્યારે આ રીતની રકમ હોય ત્યારે કેવી રીતે ગણતરી આવશે તેના વિશે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ। વિડિયોને શેર અને લાઈક ચોક્કસ કરજો, અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નીચે જે બેલ આઇકોન આપેલો છે તેના પર ચોક્કસ ક્લિક કરી દેજો, અને ઓલ નોટિફિકેશન ઉપર ચોક્કસથી ક્લિક કરજો। જોઈએ આપણે ઉદાહરણ નંબર 3। આપણને 2008 થી 2015 સુધીના ખાંડના ભાવ આપેલા છે, અને આ ભાવને આધારે આપણને 2009, 10 અને 11 ના વર્ષની સરેરાશને આધાર વર્ષનો ભાવ લેવાનું કહ્યું છે, અને તેના આધારે સૂચકાંકની ગણતરી કરવાનું કહ્યું છે। તો કેવી રીતે આવશે ગણતરી જોઈએ આપણે। તો રકમ તમારી સામે છે, 2008 થી 2015 સુધીના ખાંડના ભાવ આપણને આ રીતે આપેલા છે। હવે અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનું કહ્યું છે, તો અચલ આધારની રીતે સૂચકાંક મેળવવો હોય તો સૂત્ર આપણું એ જ છે, ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। પરંતુ આ દાખલામાં આપણને આધાર વર્ષ આપેલું નથી, કોઈ એક આધાર વર્ષ નથી આપેલું, પરંતુ શું કહ્યું છે કે 2009, 10 અને 11 આ જે 3 વર્ષના ભાવ છે, આ 3 વર્ષના ભાવની સરેરાશ લેવાની છે, અને એની જે કિંમત આવે તેને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવાની છે। તો સૌપ્રથમ આપણે આ 3-3 વર્ષના ભાવની સરેરાશ કિંમત મેળવવી પડશે। તો જોઈએ ગણતરી કેવી રીતે થશે। 2000 વર્ષ, 2009, 10 અને 11 ના ભાવની સરેરાશ, સરેરાશ કેવી રીતે મેળવવાની આપણે જાણીએ છીએ, આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો। 196 જે વર્ષ કીધું હોય એ વર્ષની કિંમત લઈ લેવાની, 202 વત્તા 214 ભાગ્યા, હવે ભાગ્યા કેટલા કરવાના, તો જેટલા વર્ષની આપણે સરેરાશ લીધી હોય એટલા વડે ભાગી નાખવાના। જો 2 વર્ષની સરેરાશ લેવાની હોય તો 2 વડે ભાગાકાર કરવાનો, 3 વર્ષની સરેરાશ લેવાની હોય તો 3 વડે ભાગાકાર કરવાનો, 4 વર્ષની સરેરાશ હોય તો 4 વડે ભાગાકાર કરવાનો। અહીંયા આપણે 3 વર્ષનો સરવાળો લીધો છે એટલે 3 વડે ભાગાકાર થશે। તમારી પાસે કેલ્સી છે, કેલ્સીની મદદથી સરવાળો કરી અને ભાગાકાર કરી શકો છો તમે, 612 ભાગ્યા 3, 3 વડે ભાગાકાર કરીએ તો 3 દુને 6 ભાગ નો ચાલે, 3 ચોક 12, 204 એની સરેરાશ આવી, સરેરાશ ભાવ શું આવ્યો, 204 આવ્યો। એટલે આધાર વર્ષ તરીકે આપણને કોઈ આધાર વર્ષ નથી આપ્યો, પણ આધાર વર્ષની જે કિંમત છે એ આધાર વર્ષની કિંમતમાં આપણે આખા દાખલામાં કેટલા મૂકવાના છે, 204 મૂકવાના છે। બાકી આપણે આગળના વિડીયોમાં જે પ્રમાણે જોઈ ગયા અચલ આધારની રીતે જે રીતે દાખલો થાય છે એ જ રીતે થશે। હવે બીજું ખાસ, જો ડાયરેક્ટ માત્ર આપણને અચલ આધારની રીતે દાખલો ગણવાનો કહ્યો હોય તો આપણે જે આધાર વર્ષ કીધું હોય તે આધાર વર્ષનો સૂચક આંક 100 લખીએ છીએ। કેમ 100, કારણ કે આધાર વર્ષ 2008 છે, તો સૂત્ર પ્રમાણે જો કિંમત મૂકીએ 186 ભાગ્યા આધાર વર્ષની કિંમત પણ 186 થાય, ગુણ્યા 100 કરીએ એટલે આધાર વર્ષનો સૂચકાંક 100 આવે। પરંતુ અહીં ભલે અચલ આધારની રીત છે પરંતુ સરેરાશ આપણે શોધી છે, તો અહીંયા કોઈ આધાર વર્ષ આપેલું નથી,
तो प्रथम वर्षनो सूचकांक डायरेक्ट 100 लखी नाखवानो नथी। आ खास ध्यान राखजो, दरेक वर्षनी अलग अलग गणतरी आवशे। चालू वर्षनी चल किंमत भाग्या आधार वर्षनी चल किंमत 204 × 100। हवे चालू वर्ष 2009 थई गयो એટલે 196 × 204 × 100, 202 × 204 × 100, 214 × 204 × 100, 220 × 204 × 100, 216 × 204 × 100, 226 × 204 × 100, 230 × 204 × 100। આ રીતે આપણી ગણતરી આવશે। હવે આ દરેક ભાગાકાર અને ગુણાકાર આપણે કેલ્સીની મદદથી કરીએ એટલે દરેક વર્ષનો સૂચકાંક આપણને મળશે। ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અચલ આધારની રીત જોઈ અને ઘણા બધા વિદ્યાર્થી પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લખી નાખે છે। અચલ આધારની રીત છે એ વાત સાચી, પરંતુ અહીં કોઈ એક ફિક્સ આધાર વર્ષ નથી આપ્યું એટલે ગણતરી કરતા જો સૂચકાંક 100 આવે તો એ અલગ રસ્તો છે, પરંતુ ડાયરેક્ટ 100 લખી નાખો તો તમારો એ જવાબ ખોટો પડશે। એટલે જો સરેરાશ શોધી અને પછી અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનું કહ્યું હોય તો દરેકની તમારે અલગ અલગ ગણતરી દર્શાવવી પડશે અને જે વર્ષ સરેરાશ તરીકે પસંદ કરવાનું કહ્યું હોય એ વર્ષની કિંમત વડે દરેક રકમને ભાગવાના રહેશે। હવે જોઈએ આપણે કેવી રીતે ભાગાકાર અને ગુણાકાર કરીએ તો જવાબ આવશે। તો ભાગાકાર અને ગુણાકાર કરીએ તો આપણને આ રીતે સૂચકાંક મળશે। 2008 નો સૂચકાંક 91.18, 2009 નો 96.08, 2010 નો 99.02, 2011 નો 104.90, 2012 નો 107.84, 13માં મળે છે 105.88, 14માં 110.78 અને 15માં મળે છે 112.75। આ ગણતરી કેલ્સીની મદદથી જ કરવાની છે એટલે એની અંદર ભાગાકાર અને ગુણાકાર કરવામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આપણા ઉદાહરણ નંબર 3 નો જવાબ આવશે। રીત આપણે આગળ જે અચલ આધારની રીત જોઈ ગયા એ પ્રમાણે જ છે। એક નાનો અમથો ડિફરન્ટ અહીંયા આ ગણતરીમાં પડે છે। આ ગણતરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, જો 2 વર્ષની કિંમતને આપણે સરેરાશ તરીકે લેવાની હોય તો ભાગ્યા 2 કરવાના, 3 વર્ષની કિંમતને સરેરાશ તરીકે લેવાની હોય તો ભાગ્યા 3 કરવાના અને એમાં જે આપણને કિંમત મળે એ રકમ વડે આખા દાખલામાં ભાગાકાર કરવાનો રહેશે। અને ખાસ વસ્તુ અચલ આધારની રીત છે, પરંતુ આ રીતે જ્યારે સરેરાશ શોધીને દાખલો કરવાનો હોય ત્યારે પ્રથમ વર્ષમાં આપણે દર વખતે અચલ આધારમાં જેમ ડાયરેક્ટ 100 લખી નાખીએ છીએ એમ સરેરાશવાળા દાખલામાં પ્રથમ વર્ષમાં 100 લખવાના નથી। ગણતરી કર્યા પછી 100 આવે તો અલગ રસ્તો છે, બાકી ડાયરેક્ટ 100 આવશે નહીં। તો આશા છે દાખલામાં આપણે સમજ પડી હશે। આગળના દાખલાનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું, ત્યાં સુધી દાખલાનું પુનરાવર્તન કરજો અને ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ચોક્કસ ક્લિક કરી દેજો। બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો। અસ્તુ, જય હિન્દ, થેન્ક યુ।